સમયમાં તે શતાબ્દી મહોત્સવ શ્રીજી મહારાજ ગઢડામાં રહ્યા વડતાલમાં રહ્યા ગઢડામાં પોતાનું ઘર કરી રહ્યા પણ ભાગવત ધર્મને પ્રસરાવવા માટે જો ઓફિશિયલ સ્થાન સિલેક્ટ કર્યું હોય તો કયું ભાગવત ધર્મને પ્રવર્તા માટે સમય ઉત્સવ શિક્ષા લખવી દીક્ષા મહોત્સવ કરવો પોતાનું સ્વરૂપ પધરાવવું તમામ પ્રકારનું કેન્દ્ર કર્યું હોય સેટેલાઇટ તરીકે તો વ્રતાલય કર્યું અને એ વખત બસો વર્ષ પહેલાં મહારાજે નવ શિખરનું મંદિર બ્રહ્માંડ સમય દ્વારા અને લક્ષ્મીણ દેવ પધરાવ્યા ગોમતીજીને પધરાવ્યા શિક્ષાપત્રીનું આલેખન ત્યાં કર્યું આચાર્ય ગાદી સ્થાનનું પ્રવર્તા હોય ત્યાંથી સ્થાન કર્યું આખા સંપ્રદાયનું જો કે સ્વામીના સંપ્રદાયનો પર્યાય એટલે વડતાલ ઉત્સવ સમય આ સૌથી મોટા ક્યાં કર્યા લેખ્યું છે કે પુષ્પદોલ મહોત્સવમાં ત્રણ લાખ હરિભક્તો હતા ત્રણ એકવાર તો સંતો ભક્તને કીધું કે આપણે કંઈક સ્થાન બદલાવીએ સારું સ્થાન ગોતો બહુ સ્થાનને ગોતીને કીધું કે મારે વડતાલ જેવું બીજું ક્યાંય દેખાતું નથી મારે કીધું વડતાલ બરાબર છે આપણે બધી રીતે વડતાલ બરાબર છે જ્યાં બસો વર્ષ પહેલાં મહારાજે આ મંદિર બાંધ્યું શિક્ષા પત્રીઓ લખી આચાર્ય પરંપરાઓ અને પોતાનું સ્વ સ્વરૂપ એકમાત્ર પધરાવ્યું હોય તો પોતાના હાથે પોતાનું સ્વરૂપ ઉપાસના માટે હરિકૃષ્ણ મહારાજ એવું દિવ્ય સ્થાન વડતાલમાં આગામી કાર્તિકી સમયો કાર્તિક સાયતમથી પૂનમ સુધી નવ દિવસનો બોલો અદ્વિતીય અનુપમ એવો મહા મહોત્સવ ઉજવવાનો છે બધા આવવાનું છે ને મને લાગે આ વખતે નહીં આવે એટલે સ્વામીને એનો નહીં હોય છે ત્યારે બધા અત્યારથી કોડ કેટલું આપણે જોશું ગુરુકુળ પરિવાર દ્વારા એ આના ઉપક્રમે સવા કરોડ આજ મારે ઓરડે આજ મારે ઓરડેના પદનું ગાન થાય છે શેરીઓમાં ગલીઓમાં દેશમાં પરદેશમાં આજ મારે ઓરડા દ્વારા એ અનુષ્ઠાનો કરી કંઈ સવા કરોડ ચાર પદ બોલે એટલે એક પાઠ થયો કહેવાય ને એવા સવા કરોડ પાઠ થઈ અને આ ભજન લઈને આપણે ત્યાં જવાનું છે અને ત્યાં સેવામાં જોડાવાનું છે જય સ્વામિનારાયણ